भरूच जिले में कार्यक्रम ब्लाइंड एंड डिसेबल सेंटर द्वारा दिव्यांगों माटे शिक्षण भोजन अने धंधानी तालीम थी ले अनेक कामों करवामां आवे छे। आ वखते संस्थाए युवान दिव्यांग दीकरा दीकरीना लग्न करवानुं नक्की कर्या बाद आज रोज संस्था द्वारा प्रथम दिव्यांग युगलोए प्रभुतामां पगला मांड्या हता। भरूचमां कार्यक्रम ब्लाइंड एंड डिसेबल सेंटर वर्षोथी प्रज्ञाचक्षु लोकोनी भारे आवी तमाम अंधजन लोको माटे आशीर्वादरूप साबित थयुं छे। आ सेंटर खाते दिव्यांग लोकोने मफत शिक्षण अने आत्मनिर्भर थवा माटेनी तालीम आपवामां आवे छे। आ संस्थामां रहेता तमाम दिव्यांग बाळकोने मफतमां बे टंકનું ભોજન પણ આપવામાં આવે છે। જ્યારે દિવ્યાંગ બાળકોને મોબાઈલ કમ્પ્યુટર વગેરે પણ શીખવાડવાની સાથે સાથે તેઓ આત્મનિર્ભર થાય તે માટે તેમને વ્યવસાયિક તાલીમ પણ અપાય છે। દિવ્યાંગ બાળકો આપણી જેમ સામાન્ય જીવન જીવી શકે એ માટે ભરૂચ બ્લાઇન્ડ સેન્ટર દ્વારા વધુ એક મુહિમ ઉપાડવામાં આવી રહી છે, જેમાં પુખ્ત વયના દીકરા દીકરીઓના લગ્ન કરાવવાનું પણ સેન્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। એ જ પ્રમાણે સૌથી પહેલાં લગ્ન પણ ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ્ડ સેન્ટર ખાતે સંપન્ન થયા હતા। આત્મન થવાની તાલીમ આપનાર તેમજ બ્રેલ લિપિ શીખવાડનાર યુસુફભાઈના લગ્ન યોજાયા હતા, જેમાં સામાન્ય લોકોની જેમ જ એક રિસેપ્શન રાખીને ધામધૂમથી લગ્ન ઉજવવામાં આવ્યા હતા। આ જોઈ દિવ્યાંગ યુગલે ઘણી જ હર્ષની અને ખુશીની લાગણી અનુભવી હતી। અમારા હ્યુમન વેલફેર ભરૂચ ફાઉન્ડેશન સંસ્થા અમારા તરફથી સારું કામ કરી રહી છે અને અલ્લાહનો લાખ લાખ શુકર છે કે જે બી કામ કરે છે, જે શાદી કરી છે તે બી અલ્લાહનો લાખ લાખ શુકર છે અને આવું જ કામ કરતી રહે અને આગળ તરક્કી કરતી રહે એવી અમારી દુઆ છે। અલ્હમ્દુલિલ્લાહ, અમને બહુ ખુશી છે, અલ્લાહનો લાખ લાખ શુકર છે અને બધાનો ખૂબ ખૂબ આભાર જે બી કામ કરેલું છે તે લોકોનો બી અને અલ્લાહ ઓર તરક્કી આપે એમને બી। વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરમાં વિવિધ એક્ટિવિટીઝ અમે કરીએ છીએ, જેવી રીતે બ્લાઇન્ડ લોકોને એજ્યુકેશન આપવું, બ્લાઇન્ડ લોકોને પગભર કરવા, આત્મનિર્ભર કરવા, અને એના સંદર્ભે આજે અમે એક નવું સોપાન કર્યું છે કે અહીંયા જે લોકો રહે છે એમના લગ્ન પણ અમે અહીંયાથી કરાવી દેવા। તો આજે યુસુફભાઈ કરીને છે જે બ્લાઇન્ડ છે, અહીંયા શિક્ષક છે, તો એમના અમે લગ્નનું આયોજન અહીંયા કર્યું છે। 23 તારીખે એમના નિકાહ થઈ ગયા હતા અને આજે એમનું રિસેપ્શન રાખવામાં આવ્યું છે કે જેથી કરીને એમને પણ લાગે કે આ જે જીવન છે એ જીવન સામાન્ય જીવન જે રીતે લોકો જીવે છે એ જ રીતે અમે પણ આ જે જીવન છે એ સારી રીતે અમે અહીંયા જીવી શકીએ, ન માત્ર એમને આત્મનિર્ભર કરવા, એજ્યુકેટેડ કરવા, પરંતુ સાથે સાથે એમનું સંસાર પણ વસાવવો એ અમારો એક અહીંયા લક્ષ્ય રહ્યું છે।